સમાચાર સુરતથી કબૂતરના ચરકથી ફેફસામાં ઇન્જેક્શન થતા વૃદ્ધનું મોત ધારદોડ રોડ પર રહેતા અડસઠ વર્ષના વૃદ્ધનું મોત થઈ ગયું છે વૃદ્ધ રોજ પૂજાપાઠ બાદ ટેરેસમાં કબૂતરને ચણ નાખવા જતા હતા પંકજ દેસાઈને બે વર્ષ પહેલાં હાઈપર સેન્સિટિવિટી ન્યુમોનિયાનું ઇન્ફેક્શન હતું હાઈપર સેન્સિટિવિટી ન્યુમોનિયા કબૂતરની ચરખના લીધે થાય છે અને આખરે હવે આ જે વૃદ્ધ છે તેમનું ઇન્ફેક્શનને કારણે મોત થઈ ગયું છે ધારદોડ રોડ પર આ વૃદ્ધ છે એ રહેતા હતા અડસઠ વર્ષની ઉંમર હતી અને રોજ આ વૃદ્ધને એક આદત હતી કે પૂજા પાઠ બાદ તેઓ ટેરેસ પર કબૂતરને ચણ નાખવા માટે જતા હતા પંકજભાઈ દેસાઈને બે વર્ષ પહેલાં હાઈપર સેન્સિટિવિટી ન્યુમોનિયાનું ઇન્ફેક્શન થયું હતું અને હાઈપર સેન્સિટિવિટી ન્યુમોનિયા કબૂતરની ચરખના લીધે થતું હોય છે અને આ ઇન્ફેક્શન એમને પણ થયું હતું અને હવે આખરે તેમનું મોત થઈ ગયું છે પુણ્ય મેળવવા માટે જે રીતે કબૂતરોને વહેલી સવારે જે દાણા નાખતા હોય છે પણ જે રીતે વાત સામે આવી છે કે કબૂતરોને જ્યારે ચરક કરતા હોય છે અને તેની અંદરથી જે પાવડર ઉત્પન્ન થતો હોય છે ને તેના કારણે લોકોના શ્વાસની અંદર તે પાવડર જવાના કારણે જે રીતે બીમારી થવાની જે કિસ્સાઓ છે તે સામે આવી રહ્યા છે સુરતની અંદર અડસઠ વર્ષે જે એક જે વૃદ્ધ છે તેમને જે આ બનાવ બન્યો છે ને તેના કારણે તેમનું મોત થયું છે તો જે ટ્રીટમેન્ટ જે ડૉક્ટર આપી રહ્યા હતા ડૉક્ટર તે તરેશ પટેલ તેમની સાથે વાત કરીશું શું આખી કઈ રીતે ઇન્ફેક્શન થાય છે શું કાળજી રાખવી પડે સર જે આપણા એક પેશન્ટ છે શું આખી હકીકત છે કઈ રીતે તેમને ઇન્ફેક્શન થાય છે અને શું લોકોએ કાળજી રાખવી જરૂરી હવે જો હાઈપર સેન્સિટિવ ન્યુમોનાઇટીસ એ અત્યારે બહુ કોમન છે અને મોટાભાગના પેશન્ટમાં હાઈપર સેન્સિટિવ ન્યુમોનિયા થવાનું મુખ્ય કારણ કબૂતરની ચરક છે પીજન ડ્રોપિંગ છે અમારી પાસે જે મોટાભાગના દર્દીઓ આવે છે ક્રોનિક સ્ટેજમાં આવે છે પણ જો એ લોકો અર્લી સ્ટેજમાં ડાયગ્નોસિસ થાય એટલે કે હાઈપર સેન્સિટિવ ન્યુમોનાઇટિસના ટોટલ ત્રણ સ્ટેજ છે એક્યુટ સ્ટેજ સબ એક્યુટ સ્ટેજ અને ક્રોનિક સ્ટેજ જો એ લોકો એક્યુટ કે સબ એક્યુટ સ્ટેજમાં ડાયગ્નોસિસ થાય તો એ લોકોને આપણે કાયમી નિવારણ આપી શકીએ છીએ પણ જો ક્રોનિક સ્ટેજમાં ડાયગ્નોસિસ થાય તો પછી એનું કોઈ ક્યોર નથી એ લોકો ધીમે ધીમે પ્રોબ્લેમ વધતો જાય છે એમનો અને આ બીમારીના મુખ્ય લક્ષણોમાં જોઈએ તો શરૂઆતના સ્ટેજમાં ખાંસી કફ શ્વાસ અને તાવ પણ જેમ બીમારી ક્રોનિક સ્ટેજમાં જાય પછી એ લોકોને ખાંસી અને શ્વાસની જ તકલીફ રહે છે એ લોકો જ્યારે બેઠેલા હોય ત્યારે કોઈ તકલીફ નહીં થાય પણ જ્યારે થોડો પણ શ્રમ કરે ચાલે કે દાદર ચડે કે દોડે ત્યારે તરત જ થાકી જાય અને એની સાથે એમનું ઓક્સિજનનું લેવલ પણ ડાઉન થઈ જાય આ ક્રોનિક સ્ટેજ થયું ક્રોનિક સ્ટેજમાંથી રિકવરી થવી મુશ્કેલ છે મોટાભાગના પેશન્ટ જ્યારે ક્રોનિક સ્ટેજમાં થાય ત્યારે ધીમે ધીમે એ લોકો ઓક્સિજન ઉપર આવી જતા હોય છે અને આગળ જતાં ઓક્સિજન ઉપરથી બાયપેપ કે વેન્ટિલેટર ઉપર પણ આવી જતા હોય છે હવે હમણાં જે પેશન્ટનું મોત થયું એમાં આ બીમારી તો હતી જ પણ એ બીમારીની સાથે એમને ફેફસામાં ઇન્ફેક્શન લાગી ગયેલું હવે જે આ હાઈપર સેન્સિટિવ ન્યુમોનાઇટિસની બીમારી છે એની ટ્રીટમેન્ટમાં જોઈએ તો મુખ્ય ટ્રીટમેન્ટ સ્ટીરોઇડ છે હવે કોઈપણ પેશન્ટ સ્ટીરોઇડની ટ્રીટમેન્ટ લે તો એનાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ ડાઉન થાય ને રોગપ્રતિકારક શક્તિ ડાઉન થાય એટલે શરીરમાં બીજા ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ વધી જાય આ પેશન્ટને પણ એવું જ થયેલું કે એમની બીમારી લગભગ બે વર્ષ સુધી તો એકદમ સ્ટેબલ રહી પણ છેલ્લા એક જ મહિનામાં એકદમ અચાનક વધી ગઈ ને એમના બધા રિપોર્ટ કરાવ્યા તો એ રિપોર્ટની અંદર સીએમ બી વાયરસનું ઇન્ફેક્શન આવેલું હવે સીએમ વાયરસ ઇન્ફેક્શન ભાગે જે લોકોની ઇમ્યુન સિસ્ટમ બહુ જ વીક હોય એવા પેશન્ટમાં જોવા મળતી હોય છે અને સીએમબી બી વાયરસના ઇન્ફેક્શનમાં ટ્રીટમેન્ટ કર્યા પછી પણ સારા થવાની શક્યતા પચાસ ટકા જ હોય છે આમ આજે કબૂતરનું જે ચરખની વાત છે તો હવે લોકો શું સાવચેતી રાખવી જરૂરી છે હવે અમારા ચેસ્ટ ફિઝિશિયનમાં એવું કહેવામાં આવે કે કબૂતર એ ફેફસાની એક જીવલેણ બીમારી માટે જવાબદાર છે